विद्यार्थी मित्रों धोरण दसमा अभ्यास करता बधाय बालक विद्यार्थी भाई बहनों जनता विद्यालय जाड़ियाना अंग्रेजी ग्रामर ना वर्चुअल क्लास की स्वागत है। गई काले बाळको आपने प्रीफिक्स अने सफिक्स एनी व्याख्या समझाया। प्रीफिक्स एटले शुं, प्रीफिक्स क्या मुकाय, कई रीते मुकाय, प्रीफिक्स वापरवाथी शब्द में शू फेरफार थाय, अने गई काले इन अने अन ए बे प्रीफिक्स द्वारा बनता शब्दोना थोड़ा उदाहरण दस दस जेवा उदाहरण अमे तमने आप्या था। अने पछी तमने होमवर्क आप्यु छे, हवे आवा इन अने अन वाला बनता बीजा शब्दों तमे डिक्शनरी में के गूगल में सर्च मारीने शोधी काढो, अर्थ साथे अने होमवर्क में करीने मने मोकलो। अने परमार दृष्टि एने अभिनंदन आपू छू, एने तरत ज हजी हूँ बाबरा पहुंचो पहला एने होमवर्क करी अने पर्सनल में मूकी दीधो। बीजा कोई विद्यार्थी नु होमवर्क हजी सुधी आव्यु नथी। बधा विद्यार्थी ने विनती कि तमे होमवर्क करो तो तमने वस्तु खराब में आवशे। आपणे बे साथे मळीने मेहनत करी एक हाथे थाळी न वाजे। आई थिंक तमने शीखवू गाड़ी पाटा ऊपर चढ़ाई दो पछी पाटा ऊपर दौड़वानी जवाबदारी तमारी होय। थोड़ी तमने परफेक्ट ख्याल आवी जावो जोईए कि आवा बीजा केटला शब्द छे। तो हूँ तमने दस शब्दों कहू छू, तमे धारो तो आवा बीजा वीस शब्दों तीस शब्दों अर्थ साथे नोधी शको शोधी शको। आज आपणे प्रीफिक्स એટલે કે પૂર્વ પ્રત્યયમાં આગળ વધીએ છીએ, ત્યાર પછીના બીજા બે એક મિસ અને એક ડિસ, મિસ અને ડિસ એના દ્વારા બનતા વિરોધી શબ્દો કેવા કેવા હોય છે તે એની નોંધ કરાવું છું। દાખલા તરીકે પહેલો શબ્દ નોંધો છે અન્ડરસ્ટેન્ડ, યુ એન ડી ટી આર गैरसमज थवी। अंडरस्टेन्ड साचु समझवु, पण मिसअंडरस्टेन्ड એટલે સાચું ન સમજવું એટલે ગેરસમજ થવી। આનો પછી તમે નામ બનાવો કે આનો તમે ભૂતકાળ બનાવો તો બધી જગ્યાએ તમે મિસ વાપરી શકો છો। અહીંયા અન્ડરસ્ટેન્ડ નું ભૂતકાળ તમે અન્ડરસ્ટુડ કરો તો અહીંયા મિસઅન્ડરસ્ટુડ થાય। આનો તમે નામ બનાવો સમજણ તો અન્ડરસ્ટેન્ડ નું નામ શું બને તો કે અન્ડરસ્ટેન્ડિંગ, તો મિસઅન્ડરસ્ટેન્ડિંગ એમ બને। ખ્યાલ આવી ગયો? ત્યાર પછી બીજો શબ્દ છે યુઝ, યુ એસ ઈ, યુઝ એટલે ઉપયોગ, યુઝ એટલે ઉપયોગ, તો એનો વિરોધી કરો તો શું થાય મિસ યુઝ। મિસ યુઝ એટલે દુરુપયોગ। આપણે કોઈને કોઈ વસ્તુ આપી હોય અને એ વ્યક્તિ એનો ઉપયોગ ન કરે પણ દુરુપયોગ કરે ત્યારે અંગ્રેજીમાં મિસયુઝ શબ્દ આપણે વાપરીએ છીએ। અને કેવી બને છે તો યુઝની આગળ મિસ પ્રિફિક્સ ઉમેરવાથી, અન્ડરસ્ટેન્ડની આગળ મિસ પ્રિફિક્સ ઉમેરાય તો મિસઅન્ડરસ્ટેન્ડ બને, એમ યુઝ એનો વિરોધી શબ્દ ઉપયોગ તો દુરુપયોગ તો મિસયુઝ બને। ત્રીજો શબ્દ લઈએ મેનેજમેન્ટ, હું સ્પેલિંગ બોલું છું એમ એ એન એ જી ઈ એન ઈ એન ટી, મેનેજમેન્ટ એટલે સંચાલન। કોઈ પણ સંસ્થા સંચાલન કરતી હોય એને આપણે મેનેજમેન્ટ કહીએ છીએ। મેનેજમેન્ટ એટલે સંચાલન,
तो गैर संचालन थाय योग्य रीते संचालन न थवुं के अयोग्य संचालन करो गैर संचालन तो अगर मैनेजमेंट ने अगर मिस लगाड़ो मैनेजमेंट तो शू बने मिसमैनेजमेंट पछी प्लेस प्लेस ना बात को बे अर्थ है एक तो प्लेस एटले स्थल अथवा तो प्लेस एटले जगह तमे इने नाम तरीके वापरो तो पण क्रियापद तरीके वापरो टू प्लेस એટલે મૂકવું યોગ્ય જગ્યાએ વસ્તુને મૂકવી અને મિસપ્લેસ કરો પ્લેસની આગળ તમે મિસ ઉમેરો પ્રિફિક્સ તો મિસપ્લેસ એટલે ખોટી જગ્યાએ વસ્તુ મુકાઈ જવી પ્લેસ એટલે મૂકવું અને મિસપ્લેસ એટલે ખોટી જગ્યાએ મૂકી દેવું ઘણી વખત આપણે આપણી વસ્તુ છે કે આપણે કાયમી જ્યાં વસ્તુ રાખતા હોય જગ્યાએ બીજી જગ્યાએ મૂકી દીધું વસ્તુ આપણને મળે નહીં પછી કોઈ આપણને પૂછે સાહેબ એ વસ્તુ ન લેવા તો આપણે એમ કહીએ કાં લેતો આવીશ આજે આને મારા મિસપ્લેસ થઈ ગઈ કે કોઈ જગ્યાએ જે જગ્યાએ રાખતો મને કરતા જુદી જગ્યાએ ખોટી જગ્યાએ અયોગ્ય જગ્યાએ મુકાઈ દે છે તો પ્લેસ તો મિસપ્લેસ ત્રીજું છે બિહેવ બિહેવ એટલે વર્તવું બીઈ H A V E બિહેવ એટલે વર્તવું વર્તન કરવું તો એનું વિરોધી બને આગળ મિસ મૂકવાથી મિસબિહેવ બિહેવ એટલે વર્તન કરવું વર્તવું અને મિસબિહેવ એટલે ગેરવર્તણૂક કરવી અયોગ્ય રીતે વર્તવું વિવેક વગર વર્તવું એટલે મિસબિહેવ ત્યાર પછી અહીંયા છઠ્ઠો શબ્દ લઈએ છીએ એમાં લખીએ છીએ કે લીડ L E A D ટુ લીડ એટલે શું થાય સંચાલન કરવું નેતૃત્વ કરવું દોરી જવું અહીંયા આપણે એનો અર્થ કરવાનો છે નેતૃત્વ કરવું નેતાગીરી સંભાળવી બીજો થાય છે લીડનો નેતાગીરી કરવી એટલે શું દોરી સંચાર આપવો દોરી જવું કોઈને આપણી સાથે યોગ્ય દિશામાં દોરી જવું એટલે લીડ એનો વિરોધી શબ્દ બને મિસ મૂકવાથી મિસલીડ એટલે અયોગ્ય દિશામાં દોરી જવું લીડ એટલે દોરી જવું અને મિસલીડ એટલે ગેરમાર્ગે દોરવું તો કોર્ટ કરવું હોય તો લીડ એટલે દોરવું દોરવું એટલે દિશા આપવી અને મિસલીડ એટલે ગેરમાર્ગે દોરવું જવાનું હોય આમ અને આમ લઈ જવામાં આવે સાચી વાત કરવામાં ન આવે ગેરમાર્ગે દોરવું તો લીડનું વિરોધી મિસલીડ બને એની અંદર આપણે જો મિસ પ્રિફિક્સ વાપરીએ તો બધામાં તમે જોઈ લો કે તમને ખ્યાલ આવી ગયો હતો કે પ્રિફિક્સનું સ્થાન ક્યાં હોય તો શબ્દની આગળ અન્ડરસ્ટેન્ડ તો અન્ડરસ્ટેન્ડની આગળ મિસઅન્ડરસ્ટેન્ડ યુઝની આગળ મિસ યુઝ મેનેજમેન્ટની આગળ મિસ મેનેજમેન્ટ એમ બધી રીતે ફેરાવવું પડે પછી હિયર એચ ઈ એ આર હિયર એટલે સાંભળવું થાય તો મિસ હિયર એટલે શું થાય એનો વિરોધી શબ્દ ખોટું સાંભળવું ટૂંકમાં ગુજરાતીમાં આપણે કેવું હોય ને તો કોઈ કહેવા કંઈક માગતું હોય આપણે અર્થ કંઈક બીજો કાઢીએ હું તમને કંઈક સાચી વાત કહેવા માંગતો હોય તમને કંઈક જુદી રીતે તમારે કંઈક અર્થ કાઢ્યો એને ખોટું સાઈડ કરે તો હિયર એનું વિરોધી બને છે મિસ હિયર પછી હિટ હિટ એટલે ફટકારો ફટકારો ક્રિકેટમાં પણ તમે મેચ જોતા હોય તો કોઈ ખેલાડી ખેલાડીને મારે ત્યારે હિ હિટ ધ બોલ ઇન ટુ ધ એર એમ બોલે છે અને એનો વિરોધી શબ્દ બને છે મિસ હિટ તમે જોજો ક્યારેક ખેલાડી હવામાં મારવા જાય સિક્સ અને ખોટો શોટ લાગી જાય બેટની ધાર પર દડો અડી જાય દડો હવામાં ચડી જાય ત્યારે કોમેન્ટ્રી આવતા હોય કોમેન્ટ્રી તો શું બોલે કે મિસ હિટ લાગી એટલે જે રીતે મારવા માંગતો હતો હિટ
એના કરતા વિરુદ્ધ દિશાની હિટ, એટલે કે હિટ ચૂકી જવું. જે રીતે હિટ મારવા માંગતો, દડાને ફટકારવા માંગતો હતો એ ચૂકી ગયો, અને મિસ હિટ વાગી ગઈ, એટલે ખોટી હિટ વાગી ગઈ, દડાને ખોટી રીતે જગ્યાએ ફટકારી દીધો, એટલે એનો કેસ થઈ જતો હોય છે. એટલે હિટ એનું વિરોધી થાય મિસ હિટ. રેડી? પછી છે ગાઈડ. ગાઈડ એટલે માર્ગદર્શક પણ થાય, અને ટુ ગાઈડ એટલે માર્ગદર્શન આપવું. GUIDE આનો સ્પેલિંગ જોઈએ છે, HIT HEAR. GUIDE ગાઈડ એટલે માર્ગદર્શન આપવું. તો મિસ ગાઈડ, ગાઈડ ની આગળ મિસ લગાડો પ્રિફિક્સ, તો ગાઈડ નું શું બને છે? મિસ ગાઈડ. તો ગાઈડ એટલે માર્ગદર્શન આપવું, અને મિસ ગાઈડ એટલે ગેરમાર્ગે દોરવું, ખોટું માર્ગદર્શન આપવું, ગેરમાર્ગે તરફ ગેરમાર્ગે લઈ જવું, મિસ ગાઈડ. એ પ્રમાણે રીડ એટલે વાંચવું, અને મિસરીડ એનો વિરોધી શબ્દ. રીડ એટલે વાંચવું થાય છે, મિસરીડ નો શું અર્થ કરવાનો? ખોટું વાંચવું. ખ્યાલ આવે છે? આ રીતે તમારે અન્ડરસ્ટેન્ડ, મિસઅન્ડરસ્ટેન્ડ, યુઝ, મિસયુઝ, મેનેજમેન્ટ, મિસમેનેજમેન્ટ, પ્લેસ, મિસપ્લેસ, બિહેવ, મિસબિહેવ, લીડ, મિસલીડ, હિયર, મિસ હિયર, હિટ, મિસ હિટ, ગાઈડ, મિસ ગાઈડ, અને રીડ તો મિસ રીડ. આટલા શબ્દો મેં નોંધ્યા. હવે તમારે આ શબ્દોને યાદ રાખવા હોય, બે શબ્દોને, તો શું કરવું જોઈએ બાળકો? મને કહો, તમારે આ બધા પ્રિફિક્સ વાળા શબ્દો અને પ્રિફિક્સ વગરના શબ્દો, એટલે ગાઈડ અને મિસ ગાઈડ, બે શબ્દોને વાપરી અને તમારા વાક્યમાં, તમારા વાક્ય બનાવવાની અંદર તમારે બે શબ્દો વાપરવા. દાખલા તરીકે હું તમને ગાઈડ ક્રિયાપદ વાપરીને બતાવું. હું તમને માર્ગદર્શન આપીશ. હું વાક્ય બનાવું, આઈ વિલ ગાઈડ યુ. હું તમને માર્ગદર્શન આપીશ. પછી બીજું વાક્ય બનાવો, આઈ વિલ નોટ મિસગાઈડ યુ. હું તમને ખોટું માર્ગદર્શન નહીં આપું, હું તમને ગેરમાર્ગે નહીં લઈ જાઉં. તો આમાં મેં ગાઈડ વાપર્યું, આની અંદર મિસગાઈડ વાપર્યું, અને વાક્ય બનાવ્યું. તો આવા વાક્યો તમે પ્રિફિક્સ વાળા રૂપ અને પ્રિફિક્સ વગરના રૂપ બેના સંદર્ભમાં તમે વાપરી, વાક્યમાં તમે વાપરશો તો ઓટોમેટિક તમને એનો અર્થ છે એ યાદ રહેશે. એટલે આવો પ્રયત્ન કરજો. હવે આપણે વાક્યો લખીએ છીએ જેમાં ડીસ વપરાયેલું હોય, પ્રિફિક્સ ડીસ, એવા શબ્દો છે એ આપણે નોંધી લઈએ છીએ. તમે લખતા જાઓ. પહેલો શબ્દ નોંધું છું, સેટિસ્ફાઈડ. આ પહેલો શબ્દ. પછી ક્વાયટ, પછી એપિયર, પછી સિમિલર, પછી પ્લીઝ. તો સેટિસ્ફાઈડ એનું શું બનશે? ડિસેટિસ્ફાઈડ. Quiet or disquiet. પછી appear or disappear. Similar or dissimilar. Pleased or displeased. પછી
ગુજરાતી ના ઓપ્શન દે છે અહીંયા નંબર 6 લખો ટ્રસ્ટ ફરે લખવાનું ડિસ્ટ્રસ્ટ નંબર 7 એલાવ અહીંયા લખવાનું ડિસ એલાવ અહીંયા નંબર 8 લખું છું એપ્રુવ તો બનશે ડિસ એપ્રુવ અહીંયા નંબર 9 લખું છું અહીંયા લખું છું કન્ટેન્ટ તો અહીંયા બનશે ડિસકન્ટેન્ટ અને 10મો શબ્દ લખું છું ઇન્ટરેસ્ટેડ નીચેનો સ્થાન લખું છું ડિસ ઇન્ટરેસ્ટેડ આ 10 શબ્દ આપણે નોંધીએ છીએ હવે એને સમજીએ પહેલો શબ્દ લખો સેટિસ્ફાઈડ હું સ્પેલિંગ બોલું છું S A T I S F I E D satisfied ઉચ્ચાર શું થાય satisfied તો એનો વિરોધી શબ્દ ડિસ થી બને તમે ડિસ પ્રિફિક્સ વાપરો તો ડિસ સેટિસ્ફાઈડ સેટિસ્ફાઈડ એટલે કેવું સંતુષ્ટ સંતોષ પામે તો ડિસ સેટિસ્ફાઈડ એટલે અસંતુષ્ટ બીજો શબ્દ જોઈએ છીએ ક્વાયટ આ ક્વાયટ છે ક્યુ યુ આઈ ઈ ટી પછી બોલું છું ક્યુ યુ આઈ ઈ ટી ક્વાયટ એટલે શાંત તો ડિસ ક્વાયટ એટલે અશાંત ત્યાર પછી એપિયર એ ડબલ પી E A R A double T E A R appear appear એટલે દેખાવું દ્રશ્યમાન થવું તો એનો વિરોધી this prefix મૂકીને શું બનશે this appear appear તો દેખાવું અને this appear તો અદ્રશ્ય થવું અદ્રશ્ય થવું ચોથો શબ્દ છે સિમિલર એસ આઈ એમ આઈ એલ એ આર સિમિલર એટલે સરખું એની સામે ડિસ પ્રિફિક્સ તમે વાપરો તો ડિસ સિમિલર એટલે સરખું ન હોય કેવું અસમાન અસમાન એનો વિરોધી શબ્દ બનશે ડિસ સિમિલર એટલે અસમાન પાંચમો શબ્દ લઈએ પ્લીઝ પી એલ ઈ એ એસ ઈ ડી પ્લીઝ શબ્દ થી તમે બધા પરિચિત છો એને ડી લગાડ્યો અને શું બન્યું પ્લીઝ અને પ્લીઝ નો અર્થ થાય ખુશ ખુશ તો એનો વિરોધી શબ્દ શું બને તો કે ડિસપ્લીઝ્ડ આગળ તમે પ્રિફિક્સ ડિસ ઉમેરો તો આનો વિરોધી શબ્દ થઈ ગયો પ્લીઝ્ડ એટલે ખુશ અને ડિસપ્લીઝ્ડ એટલે ના ખુશ ખુશ નથી કેવો છઠ્ઠો શબ્દ જોઈએ છીએ ટ્રસ્ટ ટી આર યુ એસ ટી ટી આર યુ એસ ટી ટ્રસ્ટ એટલે વિશ્વાસ ટ્રસ્ટ એટલે ભરોસો તો ડિસ્ટ્રસ્ટ કરો પ્રિફિક્સ ડિસ આગળ મૂકો ડિસ્ટ્રસ્ટ એટલે શું થઈ જાય સંશય અવિશ્વાસ એવો અર્થ કરવાનો સાતમો શબ્દ છે એલાવ એ ડબલ એલ ઓ ડબલ યુ એલાવ એટલે હા પાડવી સંમતિ આપવી અથવા તો હા પાડવી તો એનું વિરોધી ડિસિપ્લિન બનાવો તો ડિસ
disallow. Allow तो disallow એટલે સંમતિ ન આપવી. ત્યાર પછી અહીંયા આઠમો શબ્દ મળ્યો છે, સ્પેલિંગ બોલું છું, A ડબલ P R O V E, approve. Approve એટલે માન્ય રાખવું, માન્ય રાખવું. તો એનો વિરોધી ડિસ મૂકીને બનાવો તો ડિસ એપ્રુવ. એપ્રુવ એટલે માન્ય રાખવું અને ડિસ એપ્રુવ એટલે અમાન્ય કરવું, માન્ય ન રાખવું. તે નવમો શબ્દ લઉં છું, એમાં શબ્દ શું છે, સીઓ એન ટી એન ટી, કન્ટેન્ટ. શું ઉચ્ચારાય, કન્ટેન્ટ. કન્ટેન્ટ એટલે સંતોષ. તો એનો વિરોધી શબ્દ કરો ડિસ મૂકીને તો ડિસકન્ટેન્ટ. કન્ટેન્ટ એટલે સંતોષ, તો ડિસકન્ટેન્ટ કરો એનો વિરોધી શબ્દ શું બની જાય, અસંતોષ. ગુજરાતીમાં તમે અસંતોષ લખો, સંતોષ નો વિરોધી. તો આગળ શું લાગ્યું, અ, તો અયમે એ ગુજરાતીમાં પૂર્વ પ્રત્યય છે, એમ અંગ્રેજીમાં આ ડિસ છે એ પૂર્વ પ્રત્યય છે. પૂર્વ પ્રત્યય ડિસ તમે કન્ટેન્ટ ની આગળ, એપ્રોપ ની આગળ, બધા શબ્દો ની આગળ મૂકો એટલે જેમ ગુજરાતીમાં સંતોષ નું અસંતોષ વિરોધી શબ્દ બને છે, એવી રીતે કન્ટેન્ટ નું ડિસકન્ટેન્ટ કરો એટલે એનો વિરોધી શબ્દ થાય. કન્ટેન્ટ એટલે સંતોષ, તો ડિસકન્ટેન્ટ એટલે અસંતોષ થાય. અને છેલ્લો શબ્દ એટલે દસમો શબ્દ, આઈ એન ટી ઈ આર ઈ એસ ટી ઈ ડી, ફરીથી બોલું છું, આઈ એન ટી ઈ આર ઈ એસ ટી ઈ ડી, ઉચ્ચાર થાય ઇન્ટરેસ્ટેડ. ઇન્ટરેસ્ટેડ નું વિરોધી થાય ડિસઇન્ટરેસ્ટેડ. તો ઇન્ટરેસ્ટેડ એટલે રસ ધરાવતું હોય તેવું, રસ ધરાવતું હોય તેવું. અને ડિસઇન્ટરેસ્ટેડ એટલે જેને રસ ન હોય, જે રસ ન ધરાવતું હોય એવું. હું એમ કહું કે મને રમત ગમતમાં ભાગ લેવામાં રસ છે, હું શું કહું, આઈ એમ ઇન્ટરેસ્ટેડ ઇન ટેકિંગ પાર્ટ ઇન ધ સ્પોર્ટ્સ કોમ્પિટિશન. પણ મને રમત ગમતમાં ભાગ લેવાની ઈચ્છા ન હોય તો હું શું કહું, આઈ એમ ડિસઇન્ટરેસ્ટેડ ઇન ટેકિંગ પાર્ટ ઇન ધ સ્પોર્ટ્સ કોમ્પિટિશન. એટલે હું તમને એમ કહેતો હતો કે આ બધા શબ્દોને તમે તમારા વાક્યમાં, સાદા વાક્યોમાં વાપરવાનો પ્રયત્ન કરો. હું સંતુષ્ટ છું, હું મારા કામથી સંતુષ્ટ છું, તો હું શું કહું, આઈ એમ સેટિસ્ફાઈડ વિથ માય વર્ક. હું તમારા કામથી સંતુષ્ટ નથી તો આઈ એમ ડિસેટિસ્ફાઈડ વિથ યોર વર્ક. એવી રીતે તમે આ બધા શબ્દો વાપરીને તમારા સાદા સાદા વાક્યો રચી શકો અને આ બધા શબ્દોના અર્થ તમે યાદ રાખી શકો. હવે તમારું હોમવર્ક પાછું આજના પાઠમાં પાર્ટ ટુ, આ વિડીયો છે એને તમારે શું ગણવાનું છે, પાર્ટ ટુ, ફિઝિક્સ પાર્ટ ટુ. આજે આપણે શું ભણ્યા, ભણવાનું શું ચાલુ છે, તો કે ફિઝિક્સ. ગઈકાલે આપણે ફિઝિક્સ શરૂ કર્યું, પૂર્વ કાર્ય શરૂ કર્યું, પૂર્વ કાર્યનો એક ભાગ થયો, એવા ઈન અને અન દ્વારા બનતા શબ્દો આપણે કાલે ભણ્યા. તમને હોમવર્ક આપ્યું, આજે ડિસ અને મિસ વાળા શબ્દો દસ દસ ભણ્યા, એના અર્થ તમને સમજાવ્યા. હવે તમારે આજે ફરી હોમવર્ક આપું છું કે મિસ વાળા અને ડિસ વાળા પ્રિફિક્સ વાળા આવા મેં લખાયા સિવાયના બીજા દસ દસ શબ્દો તમારે ગોતી કાઢવાના, અર્થ સાથે ગોતી કાઢવાના અને લખી અને મને વોટ્સએપ કરો પર્સનલમાં. બધા તમે જોડાયેલા છો મારી, તો મને ખબર પડે કે તમે ઘરે બેસીને કઈક કામ કરો છો.
કે હું ખાલી પગાડા પડ્યા કરીશ એમ નહીં આવે કે બાળક બરોબર સાંભળ બે આખું કાળી વાગશે ઘણા પ્રશ્ન સાહેબ આવા શબ્દો ક્યાંથી ગોતવા તો તમારે કઈ નથી કરવાનું માત્ર તમે ગૂગલ માં જઈને પ્રિફિક્સ લખશો કે યુટ્યુબ માં જઈને પ્રિફિક્સ લખશો એમાં લખશો કે પ્રિફિક્સ ધીસ એન્ડ પ્રિફિક્સ મિસ આમ લખવાનું વર્ડ્સ વિથ પ્રિફિક્સ મિસ એન્ડ પ્રિફિક્સ ધીસ એનું આખું લિસ્ટ ખુલશે એમાંથી શબ્દો નોંધી લેવાના પછી એના અર્થ જોઈ લેવાના ડિક્શનરીમાં કામ કરવાનું કલાક તમારે બેસવું પડશે તો જ કામ થશે એમ તમે નોટ ને ખૂણામાં ખાલી હકાશ ઉભા મારી હાથે લખી રાખો એમ નહીં થાય થોડી મહેનત કરવી પડશે તો આ દસ શબ્દો મેં લખાય મને દસ શબ્દો દસ કરતા વધારે હું કહું છું 15-20 શબ્દો તમારા ઉમેરો તો તમને કેટલા બધા એક સાથે તમારે 60 શબ્દો તૈયાર થઈ જાય તો આખું પ્રિફિક્સ ને સફિક્સ પૂરું કરું તો કેટલા બધા શબ્દો તમારા મગજમાં જાય તો તમારું વોકેબ્યુલરી કેટલું તો એન્ગેજ થાય ધેટ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ એન્રિચમેન્ટ ઓફ વોકેબ્યુલરી ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ એઝ ફાર એઝ લેંગ્વેજ લર્નિંગ ઇઝ કન્સર્ન્ડ ટુ ટ્રાય ટુ એન્રિચ યોર વોકેબ્યુલરી એઝ મચ એઝ પોસિબલ એવરી ડે શાળા ખુલે પછી તો આપણે રેગ્યુલર કામ શરૂ કરી દઈશું ત્યાં સુધી ઓનલાઈનમાં ઓફલાઈનની જેમ ભણવાનું મને સહકાર આપો એવી ભાવના સાથે આજના કાચમાં અટકું છું કારણ કે હવે નવો મુદ્દો શરૂ કરીશ હું આ આર વાળા આ એલ વાળા ઇલ વાળા ઈ વાળા ઈમ વાળા શબ્દો નોંધીશ તો સમય થઈ ગયો છે વિડીયો પણ લાંબો થઈ જશે એટલે હવે આવતીકાલના વિડીયોમાં પ્રિફિક્સ પાર્ટ 3 એમાં આપણે આગળ વધશું આપણે ઉતાવળ નથી કરવી શાંતિથી કામ કરવું છે એટલે તમે શાંતિથી પાર્ટ 1, 2, 3, 4 જોવો એટલે તમારે બીજી ક્યાંય જોવાની જવાની જરૂર નહીં પડે એટલે આજના તાસમાં અહીંયા અટકી જાવ છું આવતીકાલના તાસમાં 11 વાગે ફરી પાછા પ્રિફિક્સના નવા 3 ઇલ એટલે કે આઈ આર આઈ એલ આઈ એમ એ પ્રિફિક્સ દ્વારા કેવા કેવા શબ્દો બને એ નવા શબ્દો સાથે કાલે ફરી મળીશું આજના તાસમાં અહીં આટલું આવજો બધા મેં કીધું એવી મહેનત કરજો સહકાર આપજો થેન્ક યુ વેરી મચ